नमस्कार। सद्भावनाना परम साधक माननीय मुख्यमंत्री महोदय श्री मोदी जी, मंचस्थ महानुभाव तथा साधनाना तमाम सहयोगी वडिलो अने मित्रों, परम कृपालु परमात्मानी असीम कृपाथी धन्य धन्य एक प्रदेश, जेने एक छेड़े देवाधिदेव सोमनाथ महादेव अने बीजे छेड़े स्वयं जगत जननी जगदंबा पिता अने माता बनीने छत्र छाया आपी रह्या छे एवो प्रदेश, जेनो पालन सृष्टिना पालनहार भगवान श्री विष्णुनी चार भुजा समान पर्वत नदी अरण्य अने समुद्र करी रह्या छे, जेनी आबोहवा सम अने प्रकृति अनुपम छे एवो एक सुंदर प्रदेश, कला स्थापत्य साहित्य अने संस्कृति जेना हृदयना चार खाना छे एवी वैश्विक स्तरनी विरासतनो एक दुर्लभ समन्वय एटले आपनो शहर जूनागढ़। विश्वमां हूँ के तमे कदाच गिरनार गिर केसरी के नरसिंहाथी ज ओळखाईए छीए। आ सदियों पुराणी पुरातन नगरी ने समझवा अने समझावा शब्दोनुं तो शुं गजू, आ तो श्री कृष्णना मुखमां ब्रह्मांड छे, तेने जोवा जाणवा अने जाळवा राधानुं हृदय अने यशोदानी आँखो जोईशे। स्कंद पुराणमां कर्णकुब्ज कहेली आ नगरीने इतिहासमां मणिपुर चंद्रकेतुपुर यवनगढ़ मुस्तफानगर रेवंत के जीर्ण दुर्गना नामे ओळखवामां आवे छे, तो लोक साहित्य तेने पोताना लाड़का नाम जीरणगढ़ के जूनाणु कहीने बोलावे छे। आश्रे 2500 वर्ष जूनो आधारभूत इतिहास धरावती आ पुरातन नगरीमां आवेली मुचकुंद गुफानो उल्लेख पुराणोमां पण मळे छे, तेमज भगवान श्री कृष्णना प्रपौत्रए स्थापेलुं राधा दामोदरजीनुं आश्रे 1500 वर्ष जूनुं स्वरूप आजे पण अनंत आशीष अमृत वरसावी रह्युं छे। પ્રથમ સદી એટલે કે ઈસવીસન 100 માં શક ક્ષત્રપ ભૂમકે પ્રભાસના બ્રાહ્મણોને આ ભૂમિ નગર વસાવવા માટે દાનમાં આપી હતી। આમ આ નગરીની ઉત્પત્તિ જ સદવિચાર સદવાણી સદવર્તન અને સદભાવનાના પાયા પર થઈ, જેને ગિરિનગર એવું નામ અપાયું। સાર્વભૌમ નરેન્દ્રપુરના નામે પણ ઓળખાતી આ નગરીનો પ્રાચીનતમ સાથી અહીંનું સુદર્શન તળાવ છે। ત્યાં સમ્રાટ અશોક રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો પ્રાપ્ય છે, જે સદભાવનાના પ્રાચીનતમ પાયાના અવિચળ પથ્થરો છે। રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો પર કોતરેલું છે કે સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર પ્રજા પાસેથી કોઈ પણ જાતનો ખર્ચ લીધા વિના કરાવી આપેલો છે, અને અશોકનો શિલાલેખ જો કલા સ્થાપત્ય સાહિત્ય અને સંસ્કૃતિ એ જૂનાણાના હૃદયના ચાર ખાના હોય, તો અશોકનો શિલાલેખ એ સ્થાપત્યના ખાને કાળજે કોતરેલા પથ્થર પરના અક્ષરો છે, જેમાં અલગ અલગ કુલ 14 વિભાગોમાં આજ્ઞા ઉપદેશો તેમજ સૂચનો કોતરવામાં આવ્યા છે। તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પ્રજાએ હિંસાથી દૂર રહેવું, બ્રાહ્મણ અને શ્રમણને સરખા ગણવા, ભિક્ષુકોને દાન આપવું, યાત્રિકો અને સ્ત્રીઓને માન ધ્યાન અને સન્માન આપવું, ઔષધિઓ મળે તેવી વનસ્પતિઓ રોપવી અને તેનું જતન કરવું, સંયમના નિયમોનું પાલન કરવું, ધર્મ મહામાત્રોએ જ્ઞાનનો સમભાવે પ્રચાર કરવો, સર્વ સંપ્રદાયોને મુક્ત રીતે અનુસરવા દેવા તથા સર્વ સંપ્રદાયોમાં સંપની ભાવના બની રહે એ માટે હંમેશા સજાગ રહેવું, અને માટે જ ઇતિહાસના પાયામાં આરૂઢ થયેલા આ શિલાલેખ રૂપી પથ્થરો પર રચાયેલી અદ્ભુત સુવર્ણ ગિરિનગરી સમયની સાથે સદભાવનાનો ઉત્તમ સ્મારક બનતી ચાલી। સમયની સાથે આ ધરા પર શુંગ ગ્રીક આંધ્રો શક અને ગુપ્તવંશના શાસનો આવ્યા। અહીંનો દુર્ગ બૌદ્ધ ગુફાઓ તેમજ બૌદ્ધ મઠો એમણે જ આપેલી વિરાસતો છે। આ બૌદ્ધ ગુફા અને બૌદ્ધ મઠોમાં 300 જેટલા બૌદ્ધ સાધુઓ આવીને વસ્યા, જે આતિથ્ય સત્કાર અને સર્વધર્મ સમભાવનો ઉત્તમ દ્રષ્ટાંત છે। ત્યાર પછી અહીં ચુડાસમા વંશનું શાસન આવ્યું, તેમાં આજ વંશના બાળપુત્ર રા નવગણ આહિર દેવાયત બોદરને ત્યાં રહી દુશ્મનોથી છુપાઈને ઉછર્યા, જેના માટે આહિરે પોતાના પુત્રનું બલિદાન આપ્યું। આજ અરસામાં વસ્તુપાલ તેજપાલે ગિરનાર પર જૈન દરાસરો બંધાવ્યા, તો મહિપાલ ચોથાએ સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો। લોકવાર્તા અને લોકવાયકાઓથી ઉભરાતા માય ગળેચી બારા શહીદ ખાપરા કોડિયા કે બાવા પ્યારાની ગુફા જેવા સ્થળો પ્રમાણ છે કે આ ધરતી હંમેશાથી સતી સંત અને શુરા નીજ રહી છે। ઉપરકોટનો કિલ્લો અડીકડી વાવ
પ્રજા પાલન, પ્રજા રક્ષણ અને પ્રજા પ્રેમના ગુણોની અડીખમ સાક્ષી પૂરે છે। સંસ્કૃતિના વિકાસમાં સૂરજ મધ્યાહને તપતો ત્યારે ગણી શકાય જ્યારે નરસૈયાના નામે ઓળખાતો એક અપૂર્વ દૈવીપ્યમાન અદ્વિતીય અને અસ્ખલિત આધ્યાત્મિક વારસો જૂનાગઢમાં તૈયાર થયો, જેણે તે વખતે હરિજન વાસમાં જઈને હરિગુણ ગાયા અને સમાજમાં સદભાવનાના સંસ્કારોનું એક એવું પ્રતિબિંબ પાડ્યું જે આજે પણ સ્વસ્થ સમાજનો પાયો છે, ઉન્નતિનો માર્ગ ઉર્ધ્વગમન તરફની જીવન યાત્રા છે, સફળતાનું શૃંગ શ્રેષ્ઠ તમને પામવાની સાધના છે અને એ જ પરમ સત્યની ઉપાસના છે। કોઈ પણ વિશિષ્ટ કાર્ય કરવા માટે જે જે જીવન આ ધરતી પર ચરિતાર્થ થયા સદભાવના હંમેશા તેમની વિશિષ્ટ ઓળખ રહી છે। હિમાલય જો હોય હિમાલય પણ તે તપોભૂમિ છે, ગર્વગઢ ગિરનાર તો આજે પણ સ્વયં સિદ્ધ ભૂમિ છે, દાતાર અને બડાપીરના જિલ્લા અને રાણક દેવીના થાપા આજે અહીં મોજૂદ છે। ઈસવીસન 1748માં વીર પ્રતાપી ફોજદાર શેરખાન બાબીએ સુવ્યવસ્થિત શાસન અને પ્રજાના હિત માટે બહાદુર ખાન નામ ધારણ કરી અને જૂનાગઢમાં એક સ્વતંત્ર સત્તાની સ્થાપના કરી, જે દરમિયાન શિક્ષણ અને સાહિત્ય સર્જન ક્ષેત્રે પણ આ ધારાએ અગણિત ધરોહર ઊભી કરી। આજ શાસન દરમિયાન સ્થાપત્યની બે જોડ વિરાસત કે જેને કારીગરીની દ્રષ્ટિએ તાજમહેલ કરતા પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેવા માબત ખાન, નાજો બીબી, નવાબ વંશના મકબરા, રંગમહેલ, ચાંદની ચોક એટલે કે આજનો સર્કલ ચોક અને એવા કેટલાય બે નમૂન કારીગરીવાળા સ્થાપત્યનો વારસો આ જૂનાળાએ મેળવ્યો અને આજે આજે એના હૃદયની ઝંખનાને નવી વાચા આપશું, સદભાવનાના કાંઈ ખમીરથી શબ્દ સાચા આપશું, નથી ફેલાવ્યું ભીતરે પથ્થર પડું, ભલે પાણીયાના દેશમાં જીવ્યા અમે, પથ્થરને પણ નજાકત જેવું હોય છે બની શકે છે, ફૂલો શું નજરાણું તમારું। આજે આપણે સદભાવનાના આ સુંદર પર્વને માણવા એકત્રિત થયા છીએ ત્યારે એ ઉલ્લેખ અનિવાર્ય છે કે બાબી વંશના છેલ્લા નવાબના એક બેગમ હિન્દુ હતા, આરજી હકુમતના સ્વાતંત્ર્ય સેનાની દ્વારકાદાસ ત્રિવેદીના સ્વાતંત્ર્ય સેનાની ધર્મપત્ની મેરીબેન ક્રિશ્ચિયન હતા, એક હિન્દુ સંત પટેલ બાપુને જ્યાં પરમ સત્યનો સાક્ષાત્કાર થયો તે ઓલિયા ફકીર સખી દાતાર મુસલમાન હતા અને આજે પણ શિવ અને વૈષ્ણવ સંપ્રદાયના અનન્ય સમન્વય સમાન શ્રી બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર અહીંના વાંગનાથ રોડ પર મોજૂદ છે, જ્યાં એક શિવ મંદિરની પૂજા વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે આઠે પહોરની સેવા મુજબ થાય છે। સદનસીબે આ ધરાએ હંમેશા આવા શાસકો મેળવ્યા છે જેણે આ ધરાને સદભાવનાથી સિંચીને સંસ્કારોથી મગમગતી રાખી છે અને આજનો આ પર્વ તેમાં એક નવી યશ કલગી છે। પ્રાચીન સમયથી પડેલી શાશ્વત એકીકરણની ભાવનાએ આ શહેરને હંમેશા સકારાત્મક અને રચનાત્મક વળાંકો આપ્યા છે। સદભાવના આ નગરીનો પ્રશ્વાસ છે, આ નગરીની ધડકન છે, જેના થકી જીવી ગયેલા પૂજ્ય બાપુએ પોતાની અદ્ભુત વૈચારિક ક્રાંતિથી અદ્વિતીય અહિંસક વિચારધારાને વિશ્વના ફલક પર વિસ્તારી। માન્યું કે ઇતિહાસ રક્તરંજીત પણ હોય છે અને તેના પડછાયા કાળા, પરંતુ પડછાયા પડ્યાનો સીધો જ મતલબ એ છે કે તેની કોઈ એક બાજુ ચોક્કસ ઉજ્જવળ પ્રકાશિત છે અને આપણો આ ઐક્ય, આપણી ભાવના, આપણી ધરોહર ઇતિહાસની એ પ્રકાશિત બાજુ છે, આપણા સંસ્કારોનું પ્રતિબિંબ છે, લોક જીવનની નિસરણી છે, જેના પર અહીંનું અર્થતંત્ર પણ નિર્ભર છે। શિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા તેના તા દ્રશ્ય દ્રષ્ટાંત છે। આપણી આ પારંપરિક અને અર્થલક્ષી વિરાસતને બચાવવી અને જાળવવી એ જન્મભૂમિ પ્રત્યેની આપણી એક ફરજ છે। સદભાવનાના શિલાલેખ પર રચાયેલો કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિનો આ અતુલ્ય વારસો ન માત્ર આપણા પૂર્વજોએ આપેલી જાગીર છે, એ આવનારી પેઢી પાસેથી ઉછીની લીધેલી એવી અમાનત છે જેને આપણે સાચવવાની છે, સંભાળીને જતનપૂર્વક પાછી સોંપવાની છે। જ્યાં માત્રી વાવ, રાણા વાવ, વણઝારી વાવ કે વિશળ વાવ, લવિંગ અમર કે બદામડી, કબૂતરી દીપડી કે ગોધા વાવ થી જે શહેર છલકાતું હોય, મૃગીકુંડ, દામોદર કુંડ, કૈલાસ, રેવતી કે શીતળા કુંડ, સરસ્વતી કે બ્રહ્મકુંડ, ભીમ, મણી, હાથી, સુરજ કે પાતાળ કુંડ માં જે શહેર નીકળતું હોય, ભવનાથ, માંગનાથ, બિલનાથ, વસ્ત્રાપથેશ્વર, પંચેશ્વર, વાઘેશ્વરી, લંબે હનુમાન, રામ જરૂખો કે મહેતાજીના ચોરાની આરતીથી જે શહેર ગુંજતું હોય, અને નાત જાતના ભેદભાવ વગર દેરાસર ઉપાશ્રય ચર્ચ ને મસ્જિદોની સજાવટથી જે શહેર શોભતું હોય,
અભિવાદન કરશે નાની નાની દીકરીઓ જે કળશ સાથે ધારા દીકરીને આપણા માનનીય મુખ્યમંત્રી